બોટાદના ગઢડા રોડના રામનગર તુલસીનગર અને શિવનગર વિસ્તારોના લોકો દ્વારા પ્રાથમિક સુવિધા માટે નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું. સ્ટોરી બાય લાલજી ચાવડા, બોટાદ, મા ન્યૂઝ લાઈવ, ગુજરાત. જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે અમારી જવાબદારી છે. આજે ખાસ જ્યારે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીંયા બોટાદ નગરપાલિકાની અંદર શાસન છે, ત્યારે બોટાદની અંદર આજે એક પણ, આજે તમે કોઈ પણ રસ્તા ઉપર જાઓ તો એક પણ જગ્યાએ પ્રાથમિક સુવિધા નથી. આજે 5-5, 6-6 દિવસે અમુક અમુક વિસ્તારમાં પાણી આવે છે. કોઈ પણ વિસ્તારની અંદર રોડ રસ્તા સારા નથી, ગટર દરેક જગ્યાએ ઉભરાય છે. ગામની વચ્ચેથી જે નદી નીકળે છે એ નદી છે ગટરનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. એટલે એક પણ લોકોને જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એવા બોટાદમાં એક પણ જગ્યાએ જ્યારે આમનું 27 વર્ષ શાસન કર્યું તો બોટાદની જનતાને અમને કંઈ પણ સુવિધા આપી નથી. અને આજે હરભોલે સોસાયટી અને બીજી એક સોસાયટીના બધા બહેનો અને ભાઈઓ આમનાથી ત્રાહિમામ થઈ અને આજે અહીંયા પ્રમુખ સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે. એમને ત્યાં ગટરની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. એટલે મારે લોકોને અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને પૂછવું છે કે આ તમે 27 વર્ષ શાસન કર્યું તો બોટાદની જનતાને તમે શું આપ્યું. એટલે પ્રજાએ પણ સમજવાની જરૂર છે, જે લોકો કામ કરે એમની સાથે રહ્યો. આવા લોકો ખોટા ખોટા વાયદાઓ કરે છે, ભ્રામણીક વાતો કરે છે અને મત લઈ જાય છે, પછી લોકોની કોઈ પણ જાતની સુવિધા આપતા નથી. એટલે મારી બોટાદની જનતાને પણ બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, કામ કરતા લોકોની સાથે રહ્યો, નાત જાતનો બધું ભેદભાવ ભૂલીને જે લોકો કામ કરે છે એમની સાથે રહ્યો, અને અમને જો અમારી સાથે તમે સાથ સહકાર આપશો તો ફરીથી અમે બોટાદને સ્માર્ટ સિટી બનાવી દેશું એવું અમે બોટાદની જનતાને વચન આપીએ છીએ. ભાઈ જે રાઠોડ અને કોંગ્રેસ શહેર મહામંત્રી છું, આજે નગરપાલિકામાં અમે રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા હતા કે ભાજપની સરકાર છે અને લગભગ 27 વર્ષથી ભાજપની સરકાર નગરપાલિકાની અંદર શાસિત છે, ત્યારે એક પણ અમારું કામ થયું નથી. અને જે આ નવા જે પ્રમુખ આવ્યા, જે અલ્પાબેન દિલીપભાઈ સાબબા, તેમની ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે, કારણ કે બહુ વ્યક્તિ સારા છે અને અમને પૂરો વિશ્વાસ આપેલો છે કે ભાઈ અમે જલ્દીથી તમારું કામ કરશું. અને આજે પણ આવી અને સર્વે કરી ક્યાં તમારે શું જરૂર છે, એક પણ પાયાની સુવિધા નથી, ગટર લાઇન, ટેટ લાઇન કે પાણીની કોઈ સુવિધા નથી. જે પાયાની સુવિધા કહેવાય જે માણસને જરૂર હોય છે. અને જ્યારે બોટાદ શહેરની અંદર જે અવધ પાર્ક છે, જે ભીખુભાઈ વાઘેલાએ ત્યાં પોતે જમીન ખરીદી અને પ્લોટિંગ પાડેલું, અને એ પછી ભીખુભાઈ એક પણ વખત આવ્યા નથી. હવે જ્યારે માટીનું કામ અહીંયાથી ઉપાડી અને પોતાના ખેતરમાં ઠલવી દઈ અને કાળો બજાર કરી અને બધી માટી ખેંચી 2-2.5 ફૂટના અહીંયા હાલમાં ખાડા છે. અને રામનગર, તુલસીનગર અને શિવનગર જે સોસાયટી ગરીબ વર્ગ રહે છે અને હીરાનું કામ કરે છે, ત્યારે રોજ 4-5 હજાર માણસો ત્યાંથી ઇફલી વિસ્તારમાં આવે છે. ત્યારે લોકોને વરસાદ થાય ત્યારે ઘૂંટણ સમાણા ખાડા પડે છે અને એક પણ માણસ અહીંયાથી ચાલી શકતો નથી. આવા નાના માણસના પ્રશ્ન લઈ અને હાલ અમે નગરપાલિકામાં આવ્યા છીએ અને પ્રમુખ સાહેબને રજૂઆત કરી અને પ્રમુખ સાહેબે અમને પ્રૂફ હાલમાં પ્રોત્સાહન આપ્યું છે કે અમે જલ્દીથી તમારા પ્રશ્ન સોલ્વ કરીશું.